हेलो फ्रेंड्स, हूँ डॉक्टर प्रतीक्षा देसाई, ગામિની ગર્ભ સંસ્કાર એન્ડ યુઝ વેલનેસ સેન્ટરમાંથી. આપણે આગલા એપિસોડમાં ગર્ભ સંસ્કાર વિશે ઘણું બધું સાંભળ્યું અને અમે તમને પણ માહિતી આપી. આજનો આપણો ટોપિક છે પંચ ઇન્દ્રિયોનું ડેવલપમેન્ટ, એટલે કે માતાના ગર્ભમાં જ જ્યારે બાળકનો વિકાસ થતો હોય ત્યારે પાંચ ઇન્દ્રિય એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ, કે જેનું આયુર્વેદની અંદર ખૂબ જ મહત્ત્વ કીધેલું છે અને મોડર્ન સાયન્સ પણ કહે છે કે ફાઇવ સેન્સીસ એ દરેક વ્યક્તિની અંદર જો ફર્સ્ટ ક્લાસ ડેવલપ થાય તો એ વ્યક્તિનું ઘડતર છે એ વધારે ઇન્ટેલિજન્ટ અને કોન્ફિડન્ટ હોય. તો આ પાંચ ઇન્દ્રિય છે એ માતાના ગર્ભની અંદર રહેલા બાળકમાં ક્યારથી ડેવલપ થાય, તો કે ત્રીજા મહિનાથી જ એમનું જે ડેવલપમેન્ટ છે એ સ્ટાર્ટ થઈ જતું હોય છે. કેમકે આયુર્વેદમાં કીધેલું છે કે તૃતીય સર્વે ઇન્દ્રિયાણી, એટલે કે ત્રીજા મહિને કમ્પ્લીટ થાય ત્યાં સુધીમાં આ પાંચ ઇન્દ્રિયોનું ડેવલપમેન્ટ થઈ ગયું હોય છે. તો ત્રીજા મહિનાના શરૂઆતથી અને પછી નવ મહિના સુધી આપણે આ ઇન્દ્રિયને વધારે સારી રીતે ડેવલપમેન્ટ કરવા માટે શું ઉપાયો કરવા જોઈએ એના માટે આપણે વિગતવાર એક એક ઇન્દ્રિય વિશે જોઈશું. તો આ એપિસોડમાં આપણે આના વિશે જાણ્યું. નેક્સ્ટ એપિસોડમાં આપણે જોઈએ કે એક એક ઇન્દ્રિય માટે આપણે કઈ કઈ પ્રવૃત્તિઓ કરવી જોઈએ. નમસ્તે.